માતાજી મિત્રો, હું છું મુકેશભાઈ, ફાર્માસિસ્ટ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું કે શિયાળાની શરૂઆતમાં અને ખાસ કરીને શિયાળા દરમિયાન જે પગમાં વાઢિયા પડે છે, પગમાં જે ચીરા પડે છે, એના માટે શું આપણે દેશી ઉપાય કરી શકીએ અને કાયમી એનાથી આપણે કઈ રીતે છુટકારો મેળવી શકીએ, એના માટે ખૂબ જ સરસ મજાનો દેશી ઉપાય છે આપણે જોઈએ. ઘણા મિત્રોને તો ખાસ કરીને બહેનોને તો લગભગ 12 માસ પગમાં ચીરા પડેલા હોય છે, વાઢિયા પડતા હોય છે. ક્યારેક કેમિકલવાળો વોશિંગ પાવડર યુઝ થતો હોય તો પણ આવું બનતું હોય છે. અને બહેનોને તો ખાસ કરીને પાણી સાથે જ કામ કરવાનું રહેતું હોવાથી જે પગના જે તળિયા છે ત્યાં વાઢિયા પડવાના સૌથી વધારે પ્રશ્નો જો જોવા મળતા હોય તો બહેનોમાં મળતા હોય છે. આ જે વાઢિયા પગના છે એને દૂર કરવા માટે ખૂબ જ સરસ મજાનો અને ખૂબ જ સારું રિઝલ્ટ મળે એવો આ દેશી ઉપાયમાં તમારે સૌથી પહેલાં તો મીણબત્તીનું મીણ લેવાનું છે. થોડુંક મીણબત્તી જે આવે છે એનું થોડુંક મીણ લેવાનું છે. 1 ચમચી સરસવનું તેલ લેવાનું છે અને 5 નંગ કપૂરની ગોટી લેવાની છે. ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી નાખવાની. મિક્સ કરશો એટલે એક પ્રકારની પેસ્ટ ટાઈપનું બની જશે. હવે આ જે પેસ્ટ કઈ રીતે લગાવવાની એ આપણે જોઈએ. સૌથી પહેલાં તો પગના જે ચીરા છે, જે ચીરા પડી ગયા છે પગમાં તળિયામાં, એ પગને ગરમ પાણીથી વોશ કરી નાખવાના છે. 5 મિનિટ ગરમ પાણીમાં મૂકી રાખવાના, બોળી રાખવાના અને 5 મિનિટ પછી એને બહાર કાઢી અને બરાબર સાફ કરી નાખવાના છે. એકદમ બરાબર પગ સાફ થાય, એકદમ ડ્રાય થઈ જાય, કોરા થઈ જાય પછી આ જે પેસ્ટ બનાવી છે એ એપ્લાય કરવાની છે. અને એપ્લાય કરીને પછી 5-1 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરવાનો છે. પછી તમારે આ જે પેસ્ટ છે એને એમનામ રહેવા દેવાની અને સવારે પછી આ પેસ્ટને વોશ કરી નાખવાની, પગને ધોઈ નાખવાનો. એટલે કે તમારે રોજ રાત્રે આ પ્રયોગ કરવાનો છે, આખી રાત રહેવા દેવાનો છે અને સવારે પછી પાછું ગરમ પાણીથી વોશ કરી નાખવાનો છે. 11 દિવસ સુધી તમે એકધારો આ પ્રયોગ કરશો, દેશી ઉપાય કરશો, એટલે પગના ગમે તેવા વાઢિયા પડ્યા હોય, ચીરા પડ્યા હોય, ખંજવાળ આવતી હોય કે દુખાવો થતો હોય, આ બધી જે તકલીફ છે એમાંથી તમને છુટકારો 100% મળી જશે. પગના ચીરા માટે, પગના વાઢિયા માટે ખૂબ જ સારો અને 100% રિઝલ્ટ મળે એવો દેશી ઉપાય છે. જરૂર ટ્રાય કરજો. સર્વ જીવને માતાજી સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના. જય માતાજી.